أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين حبيب الله العالمين أبي القاسم مصطفى محمد اللهم صل على محمد وآل محمد وعجل فرجهم وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي اللهم كن لوليك الحجة ابن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا اللهم صل على محمد وآل محمد وعجل فرجهم محترم کھوجا ٹی وی نا جونارا سروے سامعین ناظرین محترم انے زائرین محترم نی خدمت ما السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ عزیزان محترم مسجد مقدس جمکران ما زمانہ نا امام اجل اللہ تعالی فرجہ الشریف نی بارگاہ ما حاضر چھے شب جمعہ شب امام زمانہ علیہ السلام کے جمع اپنا بدھائی نامال આપણા જમાનાના ઇમામની ખિદમતમાં પેશ કરવામાં આવે છે અને રિવાયતોમાં છે કે અગર આપણા જમાનાના ઇમામ આપણા સારા આમાલને જોવે છે આપણી નેકીઓને જોવે છે તો આપણા જમાનાના ઇમામ આપણાથી રાજી થાય છે આપણાથી ખુશ થાય છે અને આપણા ખરાબ આમાલ આપણી બુરાઈઓ જ્યારે આપણા ઇમામની ખિદમતમાં પહોંચે છે તો તે આપણા જમાનાના ઇમામને તકલીફ આપે છે દુઃખી કરે છે એક શિયા તરીકે એક ઇમામના ચાહવાવાળા તરીકે એક મુંતઝીર તરીકે આપણા બધાની જિમ્મેદારી છે મારા અઝીઝો કે આપણે આપણા જમાનાના ઇમામના દિલને દુઃખી ના કરે આપણા જમાનાના ઇમામના દિલને નારાજ ના કરે ભલકે આપણા અમલ થકી આપણે કોશિશ કરે કે આપણા જમાનાના ઇમામ આપણા હકમાં દુઆ કરે અને આપણા જમાનાના ઇમામ કે જે ઓલરેડી આપણે જોઈએ છીએ કે દુઃખી છે મઝલૂમ છે અને ખુદ ઇમામે ઝમાના અલી સલામનું ફરમાન છે કે અમારા શિયાઓ અમારા જદનો ગમ અમારા માટે કાફી છે અમારા ગિરિયા કરવા માટે અમારી અમારા રોવા માટે તમે તમારા આમાલ થકી અમોને ન રોવરાવો અઝીઝાન મોહતરમ આ મસ્જિદ મુકદ્દસે જમકરાનની અંદર આપણે જમાનાના ઇમામની બારગાહમાં છીએ આપણે આપણા ઇમામને પુકારીએ આપણા ઇમામને આવાજ આપે યા હુજ્જત અબ્નલ હસનિલ અસ્કરી મૌલા ઇન્શાલ્લાહ અમે આપના હુઝુરમાં આપની બારગાહમાં હાજર છીએ અને આપને પુકારી રહ્યા છીએ અને ઇન્શાલ્લાહ કોશિશ કરશું કે અમે એવા અમલ અંજામ નહીં આપશું કે જેનાથી તમારું દિલ દુખાય તમારું દિલ રંજીદા થાય મારા અઝીઝો એક શિકાયત આપણા જમાનાના ઇમામ અજલ અલ્લાહ તઆલા ફરજહુ શરીફ જે આપણાથી કરે છે એ છે કે અમારા શિયાઓ અમને યાદ નથી કરતા શું એ ઇન્સાફ કહેવાય મારા અઝીઝો કે એક ઔલાદ પોતાના બાપને ભૂલી જાય એક જિસ્માની બાપને અગર આપણે યાદ નથી કરતા તો બી આપણા માટે એક ખરાબ છે ઝિષ્ટ છે એ જિસ્માની મા બાપ કે જેના થકી આપણા જિસ્મનો વજૂદ છે જે આપણને દુનિયામાં લાવવાનો સબબ બન્યા છે એમના માટે આપણને એટલા હુકૂક બયાન કરવામાં આવ્યા છે એમના માટે આપણને હંમેશા દુઆ કરવાનું કહેવામાં આવ્યું છે એમના અહેસાનને ફરામોશ નહીં કરવાનું કહેવામાં આવ્યું છે તો જ્યારે જિસ્માની મા બાપના એટલા હુકૂક છે આપણા ઉપર તો પછી આપણા રૂહાની બાપના હુકૂક કેટલા બધા હશે આપણા ઉપર મારા અઝીઝો આપણો એક એક શ્વાસ જે આપણે શ્વાસ લઈ રહ્યા છીએ ને એક એક શ્વાસ આ શ્વાસ ઇમામે ઝમાના અલી ઇસ્લામના વજૂદના બરકત થકી છે આપણો શ્વાસ અટકી જાય આ દુનિયા છે એના અહેલના સમેત
જમીનની અંદર બધા ઘસી જાય, દુનિયામાં કોઈ વજૂદ બાકી ના રહે જો અગર હુજ્જત એ ખુદા ના હોય. તો મારા અઝીઝો, આપણું રિસ્ક એમના થકી છે, આપણો શ્વાસ એમના થકી ચાલી રહ્યો છે, આપણી જિંદગીની તમામ હરકાતો બરકાત એમના થકી છે, એમના અહેસાનથી આપણે આ જીવન જીવી રહ્યા છે. એ ઇમામે ઝમાના અલૈહિસ સલામ કે જે દુનિયાની અંદર બી આપણને ફરામોશ નથી કરતા અને આખિરતની અંદર બી આપણને ફરામોશ નહીં કરે, એમની શફાઅત થકી આપણે બેહિશ્તમાં જન્નતમાં દાખિલ થવાનું છે. તો પછી આપણા એ ઇમામ કેમ, આપણે એ ઇમામને કેમ ફરામોશ કરી શકે છે? આ જ મસ્જિદ મુકદ્દસે જમકરાન કે જેની આપણે ઝિયારત કરી રહ્યા છીએ, આ મસ્જિદની અંદર આપણા જમાનાના ઇમામ કોઈને શિકાયત કર્યા હતા. એની શિકાયત શું હતી? શિકાયત એ હતી કે અમારા શિયાઓ અમને યાદ નથી કરતા. આ મસ્જિદની અંદર ઓલામા બયાન કરે છે કે આ જ મસ્જિદની અંદર કોઈ જગ્યા ઉપર ઇમામે ઝમાના અલૈહિસ સલામ, શદીદ ગરમી હતી, સખ્ત ગરમી હતી, અને સખ્ત ગરમીમાં આપણા જમાનાના ઇમામ એક જગ્યાએ હતા, ઊભા થા. એક શખ્સ જેનું નામ બી બયાન કરવામાં આવ્યું છે કે જે મને હમણાં યાદ નથી આવતું, એણે જોયું કે એક સૈયદ છે, નૂરાની છે, જે ગરમીમાં, શદીદ ગરમી છે અને ગરમીમાં ઊભા છે. રહેમ આવ્યો એમને સૈયદના ચહેરા ઉપર જોઈને કે આવી શદીદ ગરમીમાં સૈયદ ઊભા છે, ચાલો ને એમના માટે એક ગ્લાસ પાણીનો લઈ જાઓ. એમ વિચારીને તે શખ્સ નેકી કરવાના નિયતથી એક ગ્લાસ પાણીનો ભરે છે, અને એને તો ખબર બી નથી કોણ છે, તે હુજ્જતે ખુદાને પાણી આપી રહ્યો છે, એને ખબર બી નહોતી. એને તો થયું કે કોઈ આલિમે દીન છે, કોઈ મૌલાના છે કે જેને હું આ ગરમીમાં જોઉં છું અને એમને પાણી પીવરાવવાનો એક સવાબ હાંસિલ કરી રહ્યો છું. એને નથી ખબર કે તે હુજ્જતે ખુદાની ખિદમત કરી રહ્યો છે, તે હુજ્જતે ખુદાને પાણી પીવરાવી રહ્યો છે અને હુજ્જતે ખુદાની ઝિયારતથી મુશર્રફ થઈ રહ્યો છે. જ્યારે તે શખ્સ આવે છે ઇમામે ઝમાના અલૈહિસ સલામની બારગાહમાં ખિદમતમાં, અને આવીને તે પાણીનો ગિલાસ પેશ કરે છે અને કહે છે કે સૈયદ, બહુ ગરમી છે, તમે ગરમીમાં ઊભા છો, તમને તરસ લાગી હશે, થોડુંક પાણી પી લો. જ્યારે તે આ સૈયદને, યાને કે ઇમામે ઝમાના અલૈહિસ સલામને પાણી પીવરાવે છે, તો સૈયદ આપણા જમાનાના ઇમામ ચહેરાને બુલંદ કરીને, ચહેરાને ઉપાડીને તેની સામું જોવે છે અને એક જુમલો કહે છે, કહે છે કે કાશ કે એક ગ્લાસના પાણીના બરાબર જ જો અમારા શિયા અમને યાદ કરી લેતા હોત. એને એક અંદાજે પાણી, એક અંદાજે ગ્લાસ. ઇમામ શું કહેવા માંગે છે મારા અઝીઝો? ઇમામ એમ કહેવા માંગે છે કે અમારા શિયાઓ અમને આટલી હદ સુધી બી યાદ નથી કરતા. પોતાની દુનિયામાં આપણે કેટલા ડૂબી ગયા છીએ, પોતાની દુનિયામાં કેટલા ગર્ક થઈ ગયા છીએ, ક્યાં ખોવાઈ ગયા છીએ મારા અઝીઝો? આપણે આ દુનિયાની ચકનાચોર, ચકાચોંધ, આ બધી ચબક દબક, અને આ દુનિયામાં આ જે શૈતાની વસવાસ અને ગફલત આપણને ક્યાં ગુમાવી દીધા છે? એવું તો નથી મારા અઝીઝો કે આપણે આપણા જમાનાના ઇમામથી દૂર થઈ ગયા છીએ, આપણી પાસે ટાઈમ નથી રહ્યો આપણા જમાનાના ઇમામને યાદ કરવા માટે, જેની શિકાયત આપણા ઇમામ કરી રહ્યા છે? અને શાયદ જોવા જઈએ તો થોડીક ફિક્ર કરે આપણે, ખરેખર વિચાર કરે આપણે જરાક, કે આપણે આપણા ઇમામે જમાનાને કેટલો ટાઈમ આપે છે? સવારથી આપણે ઉઠે છે મારા અઝીઝો, સવારે ઉઠે છે, શું આપણી પાસે દુઆએ અહદ પડવાનો ટાઈમ હોય છે? આપણે રાતના આજના જમાનાની અંદર આપણે જોઈશ કે માણસો મોડા મોડા સૂવે, કેટલા લોકો તો ફજરની નમાઝ કઝા કરી દેતા હોય. ચલો આપણે નેક ગુમાન રાખે, અલ્હમ્દુલિલ્લાહ કે આપણા શિયાઓ, આપણા મોમિન ભાઈઓ ફજરની નમાઝ કઝા નથી કરતા, અલ્હમ્દુલિલ્લાહ, ખુદાનું શુક્ર, ખુદાની તૌફીક. પણ શું આપણો કોઈ અમલ કે જે મખસૂસન ઇમામે ઝમાના અલૈહિસ સલામ માટે હોય, આપણે નમાઝે ફજર પછી, ફજરના નજદીક
ઇમામે ઝમાના અલૈહિસ્સલામથી હરરોજ અહેદ કરીએ છીએ, વાયદો કરે છે કે મોલા હું તમારાથી બૈયત કરું છું, મોલા તમારા નુસરતની તમન્ના રાખું છું, તમે આવશો તો હું તમારી મદદ કરવા માટે તૈયાર છું, આ તમને વાયદો છે. અગર જો આપણને આ તોફિક મળી રહી છે તો ખરેખર શુક્ર અદા કરે પરવરદિગારનો કે હરરોજ આપણે આપણા ઇમામથી વાયદો કરે છે. આપણા દિવસની શરૂઆત ઝમાનાના ઇમામની યાદથી થાય છે. ક્યારેક તોફિક મળે ઇમામે ઝમાનાની સલામતીનો સદકો કાઢી નાખે, કોઈક સૂરો પડીને ઇમામે ઝમાના અલૈહિસ્સલામની હદીઓ આપી દઈએ, બક્ષી દઈએ, કે જેથી આપણા ઝમાનાના ઇમામ આપણાથી રાજી થઈ જાય. મારા અઝીઝો, આજ ઇમામે ઝમાના અલૈહિસ્સલામની બારગાહમાં, ઇમામની મસ્જિદમાં, ઇમામના હુઝુરમાં આવીને આપણે ઇન્શાઅલ્લાહ કોશિશ કરીએ કે દિવસમાં અમુક ટાઈમ આપણો આપણા ઝમાનાના ઇમામને આપણે યાદ કરવા માટે વકફ કરીએ, જેથી આપણા ઝમાનાના ઇમામ, જાહેર છે કે હલ જઝાઉલ અહેસાન ઇલ્લા અહેસાન, નેકીનો બદલો નેકી સિવાય કંઈ નથી, આપણે ઇમામને યાદ કરશું તો ઇમામ બી આપણને યાદ કરશે. ઇમામ આપણા એ અહેસાનને ભૂલી નહીં જાય. આપણને બી મનાઈ કરવામાં આવી છે તો ઇમામ કે જે આપણને આ તાલીમ આપવાવાળા છે એ આપણા અહેસાનને ક્યાંથી ભૂલી શકવાના છે. આપણે એમને યાદ કરશું તે જરૂર આપણને પોતાની અઝીમ દુઆઓમાં આપણને ફરામોશ નહીં કરે. આપણે ઝિયારત આલે યાસીન પડીને આપણા જમાનાના ઇમામને સલામ કરીએ, મસ્જિદે મુબારકે જમકરાનની અંદર જઈને ઇન્શાઅલ્લાહ આપણા જમાનાના ઇમામને સાથે મળીને સલામ કરશું આપણે બધા. ઝિયારત આલે યાસીન ઇમામે ઝમાના અલૈહિસ્સલામની મખસૂસ ઝિયારત છે. આપણે બધા મસ્જિદે મુકદ્દસે જમકરાનમાં ઇમામની મસ્જિદમાં છીએ, ઇમામની બારગાહમાં છીએ. આવો બધા ઇમામને મખસૂસ અંદાજમાં સલામ કરીએ અને ઇન્શાઅલ્લાહ દુઆ કરીએ કે આ ઝિયારત અને આ સલામની બરકતથી આપણા જમાનાના ઇમામની ખિદમતમાં આપણા સલામ પહોંચે અને આપણા ઇમામ આપણાથી રાજી થઈ જાય. ઝિયારત આલે યાસીન પડે છે આપણે તમામ માસુમીન અલૈહિમુસલામ તરફથી, આપણા મા બાપ, ભાઈ બહેન, અઝીઝો અકારીબ, રિશ્તેદાર, ઉલમા, શહદા, તમામ મોમિનો મોમિનાત તરફથી, તમામ મરહુમીન તરફથી, આપણા તરફથી પુરબતને લલ્લા. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. بسم الله الرحمن الرحيم. السلام على آل ياسين. السلام عليك يا داعي الله ورباني يا ياته. السلام عليك يا باب الله وديان دينه. السلام عليك يا خليفة الله وناصر حقه. السلام عليك يا حجة الله ودليل إرادته. السلام عليك يا تالي كتاب الله وترجمانه. السلام عليك في آناء ليلك وأطراف نهارك. السلام عليك يا بقية الله في أرضه. السلام عليك يا ميثاق الله الذي أخذه ووكده. السلام عليك يا وعد الله الذي ضمنه. السلام عليك أيها العلم المنسوب والعلم المسبوب والغوث والرحمة الواسعة بعدا غير مكذوب. السلام عليك حين تقوم. السلام عليك حين تقعود. السلام عليك حين تقرأ وتبين. السلام عليك حين تصلي وتقنط. السلام عليك حين تركع وتسجد. السلام عليك حين تهلل وتكبر. السلام عليك حين تحمد وتستغفر. السلام عليك حين تصبح وتمسي. السلام عليك في الليل إذا يغشى والنهار إذا تجلى. السلام عليك أيها الإمام المأمون. السلام عليك أيها المقدم المأمول. السلام عليك بجوامع السلام. أشهدك يا مولاي أني أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأن محمدا عبده ورسوله لا حبيب إلا هو وأهله. وأشهدك يا مولاي أن علي أمير المؤمنين حجته والحسن حجته والحسين حجته وعلي بن الحسين حجته ومحمد بن علي حجته وجعفر بن محمد حجته وموسى بن جعفر حجته وعلي بن موسى حجته ومحمد بن علي حجته وعلي بن محمد حجته والحسن بن علي حجته وأشهد أنك حجة الله أنتم الأول والآخر وأن رجعتكم حق لا ريب فيها يوم لا ينفع نفسا إيمانها لم تكن آمنت من قبل أو كسبت في إيمانها خيرا وأن الموت حق وأن ناكرا ونكيرا حق وأشهد أن النشر حق والبعث حق
وأن الصراط حق والمصاد حق والميزان حق والحشر حق والحساب حق والجنة والنار حق والوعد والوعيد بهما حق يا مولاي شقي من خالفكم وسعيد من أطاعكم فاشهد على ما أشهدتك عليه وأنا ولي لك بري من عدوك فالحق ما رضيتم هو الباطل ما أسخطتم هو المعروف ما أمرتم به والمنكر ما نهيتم عنه فنفسي مؤمنة بالله وحده لا شريك له وبرسوله وبأمير المؤمنين وبكم يا مولاي أوليكم وآخركم ونصرتي معدة لكم ومودتي خالصة لكم آمين آمين اللهم صل على محمد وآل محمد وعجل فرجهم پروردگارا تنے واسطو محمد والے محمد علیہ الصلوۃ والسلام نو بالخصوص تنے واسطو حجت خدا امام زمانہ جل اللہ تعالی فرج و شریف نو معبود امارا بدائی نہ سلام نے امارا زمانہ نا امام نے خدمت ماں پہنچاڑیا پروردگار امارا زمانہ نا امام نے امارا تھی راضی نے خوشنود فرماؤ خدایا امارا امام نا ظہور ماں جلدی فرماؤ امارا امام نا ظہور سدھی امون زندگی نصیب فرماؤ انے ظہور پچھے امون خدمت نو موقع نصیب فرماؤ پروردگار زمانہ امام ماہ مبارک رمضان او تو ماہ رمضان ماہ میں زمانہ نا امام نے خدمت ماں ہوئی نے امون شرف مڑے کے ماہ مبارک رمضان نا اعمال امام نے خدمت ماں امام نے پاچھل انجام آپے انے عید نی نماز امام نی خدمت ماں امام نی پاچھل ادا کروانو شرف نصیب تھائے پروردگارہ حق امام زمانہ علیہ السلام تمام امام نا چاہوا والا انی جی بھی دلی مرادوں نے حاجت ہو سے دعا ہو سے تینے پوری فرماؤ પરેશાનીઓને ને દૂર ફરમાવો બેહક ઇમામ ઝમાન અલૈહિસ્સલામ દુનિયામાં જ્યાં પણ ઇમામના ચાહવાવાળા છે તેઓની જાન માલ ઇઝ્ઝત આબરૂની હિફાઝત ફરમાવો હાજતોને પૂરી ફરમાવો પરેશાનીઓને દૂર ફરમાવો મરીઝોને શિફા ઇનાયત ફરમાવો આપસમાં મોહબ્બત અને ભાઈચારગીથી રહેવાની તોફીક અતા ફરમાવો આપસના ઇખ્તલાફાત અને નારાઝગીને દૂર ફરમાવો પરવરદિગારા અમારા બધાને આકબત બખૈર ફરમાવો કુરાન અને અહેલે બૈતથી જોડાઈને રહેવાની અમને તોફીક અતા ફરમાવો જ્યારે દુનિયાથી ઉઠાવો તો એક હાથમાં કુરાન અને એક હાથમાં અહેલે બૈતનો દામન અમને નસીબ થાય પરવરદિગાર બે હક્કે ઇમામે ઝમાના અલૈહિસ્સલામ મારા માબૂદ અમને દુનિયામાં મોહમ્મદ અને આલે મોહમ્મદ અલૈહિસ્સલામની ઝિયારત અને આખિરતમાં એમની શફાત નસીબ ફરમાવો પરવરદિગાર અમને તારા ઘરની હજ અને ઉમરાનો શરફ નસીબ ફરમાવો પરવરદિગારા અમારા ગુનાહોની મગફિરત ફરમાઓ અમારા ઇમામને અમારાથી રાઝી ફરમાઓ જન્નતુલ બકીના રોઝાઓની તામીરના અસબાબ ફરાહમ ફરમાઓ પરવરદિગારા અમોને જલ્દીથી અમારી આંખોથી જન્નતુલ બકીના આબાદ રોઝાઓની ઝિયારત નસીબ થાય હુજ્જતે ખુદા ઇમામે ઝમાનાના ઝુહુરમાં તાજીલ ફરમાઓ ઇમામને અમારાથી રાઝીને ખુશનુદ ફરમાઓ રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ اللهم صل على محمد وآل محمد وعجل فرجهم ابصر المؤمنين تي التماس دعاني ساتھ خدا حافظ کرو شو اللہ نی پناہ ما حفظ و امان ما رہو انشاءاللہ پھر یوکا بیجا زیارت نا پروگرام ما ابصر ہوتی ملاقات تھا شیل التماس دعا خدا حافظ فی امان اللہ